फ्रेंड्स केम छो બધા મજામાં ગુડ મોર્નિંગ તમને ખબર છે આપણે પાછું ઓનલાઈન શું કામ મળીએ છીએ ઓનલાઈન તમે કેમ સ્કૂલે નથી આવતા બધા ખબર છે તમને એટલી ખબર હશે કોરોના પાછો આવી ગયો છે પણ શું કામ આવ્યો છે કારણ કે આપણે ધ્યાન નથી રાખતા બરાબર છે હાથ ધોવાના બહાર જઈએ એટલે હાથ ધોવાના પછી આપણે બહારની વસ્તુ ઓછી ખાવાની ટાઈમે નિયમિત આપણે કાંઈ પણ તબિયત બગડી હોય તો આપણે શું કરવાનું ટાઈમે સારવાર લઈ લેવાની એટલે આપણને કોરોના નથી થતો આ બધી વાત તો આપણી કોમન છે પણ આ તમે જુઓ છો તમને મને જેમ ખબર પડી ગઈ હશે કોનો લેક્ચર છે કમ્પ્યુટરનો સ્ક્રીન જોઈને ખબર પડી ગઈ હશે કે આપણે કમ્પ્યુટરનો લેક્ચર છે તમે કેમ ઇંગ્લિશ કલરવ મેથ્સ છે એ બધા છે તમે સબ્જેક્ટ કમ્પ્યુટરમાં ભણો છો ને ઝૂમમાં વેલા વેલા ઉઠી જાઓ છો મસ્ત મજાના તૈયાર થઈને બેસી જાઓ છો ઝૂમ લેક્ચર એવી રીતે આપણે કમ્પ્યુટરનો વિડીયો છે હું તમને મોકલીશ અને તમારે બધાએ વ્યવસ્થિત ધ્યાનથી ડાય દીકરી થઈને જોવાનો છે તો સૌથી પહેલાં તો આપણે આ કમ્પ્યુટરની બુક હતી તમે બધા અત્યાર સુધી આવતા ને તો બુક લઈને નહોતા આવો બરાબર છે આપણે થોડો ઘણો કોર્સ થઈ ગયો છે થોડો ઘણો છે એ આપણે ચલાવવાનો બાકી છે પછી આપણે કમ્પ્યુટરમાં તમને બેસવાની બહુ મજા આવતી ને દોડીને કમ્પ્યુટર પર બેસી જતા તો આપણું જલ્દી સ્કૂલ ચાલુ થશે ફરીથી આપણે કમ્પ્યુટર પર બેસશું પછી એમાં મસ્ત મજાનું લખશું તમે શું લખતા હતા અત્યાર સુધી ABCD 1 to 10 બરાબર છે 1 to 10 લખતા હતા 1 એન્ટર 2 એન્ટર એવી રીતે લખતા હતા તો બસ એવી જ રીતે આપણે આવી રીતે વર્ચ્યુઅલ એટલે કે આપણે ઓનલાઈન મળીશું તો આપણે આવી રીતે ઓનલાઈન મળશું એટલે તમારે વિડીયો છે ને અધૂરો નથી જોવાનો આખો વ્યવસ્થિત જોવાનો છે મમ્મી બેસાડે તમને ત્યાં બેસી જવાનું બધું જ કરવાનું છે બરાબર છે આ વખતે સિરિયસલી ભણવાનું છે હમણાં થોડોક ટાઈમમાં જ આપણી સ્કૂલ ખુલી જશે સૌથી પહેલાં તો આ કમ્પ્યુટર છે આ તમે જુઓ છો આ સ્ક્રીન છે આ શેનાથી ચાલે છે ખબર છે કોઈને પેટ્રોલથી ચાલે છે ડીઝલથી ચાલે છે શેનાથી ચાલે છે તો કે લાઇટથી ચાલે છે લાઇટને શું કહેવાય ઇલેક્ટ્રિસિટી એટલે આ શું છે કમ્પ્યુટર જે છે એ ઇલેક્ટ્રોનિક યંત્ર છે બરાબર છે કમ્પ્યુટર એ શું કહેવાય છે ઇલેક્ટ્રોનિક યંત્ર કહેવાય છે હવે તમે જુઓ છો આ બધા જે છે આ બધા આપણે લેબના કમ્પ્યુટર છે દેખાય છે તમને બધાને તો આ બધા જ છે ને એ લાઇટથી ચાલે છે બરાબર છે તમે જુઓ આ જે છે તમને દેખાય છે આ વસ્તુ છે ને આ કીબોર્ડ છે એમાં શું છે ઘણી બધી સ્વિચ આવેલી છે બરાબર છે આ સ્વિચો દેખાય છે તમને આ ઘણી બધી સ્વિચ આવેલી છે તમે બધું આવું બધું સ્ટડી કર્યું હતું આપણને યાદ છે તો હવે તમને એમ થાય કમ્પ્યુટર છે તમારે સાફ સફાઈ કરવી તો આનાથી ભીનાથી સાફ કરાય આ કમ્પ્યુટર છે એને ભીના કપડાથી સાફ કરવું જોઈએ ના ભીના કપડાથી સાફ કરાય નહીં પછી તમને એમને કમ્પ્યુટરમાં તમે શું કરી શકો કમ્પ્યુટરમાં તમે ગેમ રમી શકો છો પછી તમે જે શીખવાનું હોય છે તમે મૂવી જોઈ શકો છો સિરિયલ જોઈ શકો છો બરાબર છે તો કમ્પ્યુટરની મદદથી ઘણી બધી વસ્તુઓ થાય છે તમને સરવાળા બાદબાકી ઘણાને નહીં આવડતા બરાબર છે ને જે તમારા સરવાળા તો બાદબાકી તો ચાલુ નહીં થયું ઘડિયા હજી છે એ તમારે ચાલુ નહીં થયા હોય 1 થી 100 એકડા અને એક એકાનો ઘડિયો આવતો હોય તો ભલે બરાબર છે તો આપણે ઘડિયાની બધું છે ને તમારા કમ્પ્યુટરમાં યાદ ન રાખો કમ્પ્યુટર છે ને તમારો મિત્ર છે શું કામ કારણ કે તમને ન આવડતું તો તમે કમ્પ્યુટરની મદદથી કરી શકો છો બરાબર ઘડિયા નથી આવડતા તો કમ્પ્યુટરની મદદથી તમે બધું વસ્તુ કરી શકો છો તો કમ્પ્યુટર શું થયું તમારું ફ્રેન્ડ થયું કે ન થયું કે તમને જે છે ઘડિયા નથી આવડતા તો કમ્પ્યુટરમાં તમે ગણતરી કરી અને તમે સાચો જવાબ લખી શકો છો તો એવી જ રીતે કમ્પ્યુટર છે એ ક્યારેય ભૂલ કરતું નથી બીજું એ છે કમ્પ્યુટર રમતો રમાડ એટલે કમ્પ્યુટર શું તમારા સાથે ગ્રાઉન્ડમાં રમવા આવે છે ફૂટબોલ તમે અત્યારે મોબાઈલમાં ગેમ રમો છો કે નહીં બધા તો મોબાઈલમાં તમે ગેમ રમો છો તો મોબાઈલમાં તમારી સાથે ફૂટબોલ રમવા આવે છે કિક મારે છે તમારી સાથે મોબાઈલમાં મારે છે નથી મારતું ને તો એવી જ રીતે કમ્પ્યુટરમાં પણ એવું હોય છે કમ્પ્યુટરની અંદર તમારી ગેમ હોય છે અત્યારે તમને બધાને ખબર જ છે બરાબર છે ઘણી બધી ગેમ્સ આવતી હોય છે તો એ ગેમ છે એમાં તમે કમ્પ્યુટરની મદદથી રમતો રમી શકો છો તો આવી રીતે તમે કમ્પ્યુટરમાં રમતો રમી શકો છો ગેમ ડાઉનલોડ કરો છો અત્યારે તમે જુઓ છો તમારે બધાને મોબાઈલ એટલો મસ્ત આવતો આવડે છે ને કે તમારા મમ્મી પપ્પા તમારાથી શોખ થઈ જાય છે કે મારી છોકરીને આટલો મસ્ત મસ્ત મોબાઈલ આવડે છે
બરાબર ને? સાચી વાત કે નહીં? તમારા મમ્મી પપ્પાને નથી આવડતું એટલું તમને લોકોને આવડે છે, કેમ કે તમે લોકો બહુ જ હોશિયાર છો. તો એ તમે કમ્પ્યુટર છે અને કમ્પ્યુટર કરતાં પણ તમે વધારે હોશિયાર છો, સાચી વાત કે નહીં? તો એવી રીતે કમ્પ્યુટર છે, તમે આખો દિવસ તમારો મોબાઈલ અથવા કમ્પ્યુટર લઈને બેસો છો, તો તમને મોબાઈલ એમ કહે છે થાકી ગયો હવે તો મને મૂકી દે એવું કહે છે? તો કે ના, નથી કહેતું. શું કામે? કારણ કે કમ્પ્યુટરને ક્યારેય થાક લાગતો નથી, કમ્પ્યુટરને ક્યારેય થાક આવતો નથી, કંટાળો આવતો નથી, કંઈ વસ્તુ થતી નથી. તો એ શું છે? તો કે કમ્પ્યુટર છે, બરાબર છે? કમ્પ્યુટર જે છે એને ક્યારેય થાક લાગતો નથી કે કંટાળો આવતો નથી, બરાબર છે? કમ્પ્યુટર છે. પછી બીજો એક તમારો ત્રીજો પોઈન્ટ છે, કમ્પ્યુટર ઝડપી હોય છે. તમે એને ઝડપી કઈ રીતે? તો ઝડપી એ રીતે કે તમે કમ્પ્યુટરમાં કાંઈ પણ દાખલા ગણો, તમારો જવાબ પહેલાં આવે છે, કમ્પ્યુટરમાં પહેલાં આવે છે. તમને છે ને હજી આ બધી વસ્તુની નહીં ખબર હોય, બરાબર છે? તમે બધા મોબાઈલ તો યુઝ કરો છો, તો મોબાઈલમાં આવે છે. કમ્પ્યુટર મોબાઈલમાં તમે છે ને કાંઈ પણ ગણતરી કરો, ફટાફટ આન્સર આવી જાય છે કે નથી આવતો? આવી જાય છે, બરાબર. એવી જ રીતે સેમ વસ્તુ અત્યારે કમ્પ્યુટરમાં થઈ છે. તો કમ્પ્યુટરમાં તમે જે કંઈ પણ કામ કરો ફટાફટ થઈ જાય, જેમ કે તમારા રિઝલ્ટ તૈયાર થઈ જાય છે, તમારી એન્ટ્રી તૈયાર થઈ જાય છે, બરાબર છે? તમે કંઈ પણ વસ્તુ ઓનલાઈન કરો છો તો ઓનલાઈન પેમેન્ટ થઈ જાય છે, ઘરે આપણને વસ્તુ દઈ જાય છે. તો બધી વસ્તુ છે કે કમ્પ્યુટરનો યુગ છે એ ઝડપી યુગ થઈ ગયો છે, બરાબર છે? કમ્પ્યુટરને થાક કંટાળો નથી લાગતો, આટલું બધું ઝડપથી કામ કરે તો પણ કમ્પ્યુટરને થાક અને કંટાળો નથી. શું કામ? કારણ કે કમ્પ્યુટર છે એ માનવ સર્જિત વસ્તુ છે. તમને ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આવતું તમને ખબર હોય ને, તમે વિડીયો બધાએ જોયા હોય ને, તો તમને ખબર હશે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આવતું કુદરતી વસ્તુ અને માનવ સર્જિત વસ્તુ, બરાબર છે? તો કમ્પ્યુટર છે એ શું છે, માણસે બનાવેલું છે કે ભગવાને બનાવેલું છે? ભગવાને બનાવેલી વસ્તુ હોય એને કુદરતી વસ્તુઓ કહે છે, અને માણસે બનાવેલી હોય એને કૃત્રિમ વસ્તુઓ કહે છે, બરાબર છે? આર્ટિફિશિયલ વસ્તુઓ કહેવાય છે. આ કમ્પ્યુટર છે એની પ્રોડક્ટ કે ઝાડ ઉપર ઉગે છે. આ કીબોર્ડ છે એવું તમે જો કે કીબોર્ડનું આખું ઝાડ છે, માઉસનું ઝાડ છે, કે આપણે એને તોડીને લઈ આવીએ અને આપણે યુઝ કરીએ એવું છે નહીં, એવું છે નહીં, બરાબર છે? કમ્પ્યુટર છે એ માનવ સર્જિત વસ્તુ છે. આ જે છે એ ક્યારે આપણે ઝાડ ઉપર કે ભગવાને આપેલી નથી, બરાબર છે? આપણને એમ કે આટલું સરસ કમ્પ્યુટર કામ કરે, તો કમ્પ્યુટર હોશિયાર થયું કહેવાય કે આપણે હોશિયાર થયું કહેવાય? હવે તમે વિચારો છો કમ્પ્યુટર હોશિયાર છે કે આપણે હોશિયાર છીએ, બરાબર છે? મોસ્ટ ઓફ ને એમ જ થાય છે કે આપણે કમ્પ્યુટર હોશિયાર છે. શું કામે કમ્પ્યુટર હોશિયાર છે? કમ્પ્યુટર ઝડપથી આન્સર આપે છે, બરાબર. તમને એમ થાય આપણે હોશિયાર છીએ, તો આપણે કઈ રીતે હોશિયાર થયા? જો આપણને થાકે લાગે, કંટાળો આવે, આપણને મમ્મીએ કોઈક વખત કીધું હોય ને કે વસ્તુ લઈ આવો, તો આપણે ઝડપથી ન જઈ શકીએ, કેમ કે આપણે પગ ને એવું દુખતા હોય, બરાબર છે? અને ઝડપથી કાંઈ કામ નથી કરી શકતા, બરાબર છે? અમુક વસ્તુ હોય તો આપણે ભૂલી જઈએ છીએ, જેમ કે તમે છો અત્યારે આવો છો અહીંયા સ્કૂલે, તો ઘણી વસ્તુ તમે ભૂલી જાઓ, કોઈ લંચ બોક્સ ભૂલી જાઓ, તો આ બધી વસ્તુમાં તો કમ્પ્યુટર તમારાથી આગળ છે. તો કમ્પ્યુટર છે એ ન થયું કહેવાય તમારા કરતાં સ્માર્ટ? સ્માર્ટ ને ઇન્ટેલિજન્ટ કમ્પ્યુટર કહેવાય કે ન કહેવાય? તો કે ના, ન કહેવાય. શું કામે? કારણ કે કમ્પ્યુટરને બનાવવાવાળું કોણ છે? માણસ. માણસે જ કમ્પ્યુટરને બનાવ્યું છે, એટલે કમ્પ્યુટર કરતાં આપણે વધારે ઇન્ટેલિજન્ટ છીએ, કમ્પ્યુટર કરતાં આપણે વધારે હોશિયાર છીએ, બરાબર છે? હવે એવી જ રીતે કમ્પ્યુટર છે એ વિચારે છે ક્યારે? કોઈ દિવસ ક્યાં વિચારે છે કે હાલો ભાઈ આજે હું વિચારીને જવાબ દઈશ? આપણે ક્યાંક બહાર જાઓ આપણે કે કમ્પ્યુટર મારી સાથે આવો, તો એમ કે છે હું વિચારીને જવાબ દઈશ? તો કમ્પ્યુટર ક્યારે વિચારી શકતું નથી. તો જો બાળકો, આજે આપણે છે ને કમ્પ્યુટરની થોડીક એવી માહિતી, ઘણાની ઘરે કમ્પ્યુટર હોય તો તમારે કમ્પ્યુટરમાં મેં જે સમજાવ્યું છે, કરાવ્યું છે, માઉસ છે એ ઘણાને પકડતા નહોતું આવડતું, કીબોર્ડમાં સ્વિચ દબાવતા પણ ડર લાગતો હતો, બરાબર? આ સ્વિચ દબાવતા હતા તો તમને એમ થાય કે કંઈક ખુલી જશે, તો બરાબર છે? ઘણા લોકો ડરતા હતા, તો એ રીતે ડરવાનું નથી કમ્પ્યુટરની સ્વિચો દબાવતા, બરાબર છે? તો કમ્પ્યુટર છે એ વ્યવસ્થિત તમારે યાદ રાખવાનું છે, સમજવાનું છે. આ વિડીયો છે એ તમે વ્યવસ્થિત જોઈ લેજો, સમજો, અને તમારી સાદી પોથીમાં પણ તમે ખોલીને જોજો, બરાબર છે? એ પણ તમને જોવાની અને સમજવાની બહુ મજા આવશે.
આપણે હવે નેક્સ્ટ વીકમાં મળશું, નવો વિડીયો બનાવશું અને આનાથી આગળનો કોર્સ કરીશું. ત્યાં સુધી આવજો.